નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે ધોરણ 3માં સ્વાધ્યાય જોઈએ છે, 9મું કેટલા વખત, બરાબર? મેં તમને ઘડિયા આપ્યા હતા એ તમે હોમવર્કમાં કર્યા છે ને, બરાબર? જેવી રીતના સ્વામાં ઘડિયા આપેલા છે તેવી રીતના તમારે તમારી નોટબુકમાં ઘડિયા લખવાના, જેથી તમને લખવાની મજા પણ આવે અને જલ્દીથી ઘડિયા યાદ પણ રહી જાય, બરાબર? તો હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 11મો, ચોરસમાં સાચો અંક લખો, બરાબર? ચોરસમાં સાચો અંક લખો. તો જોઈએ 4 × 3 બરાબર કેટલા આવશે? 12. 4 × 3 બરાબર 12. 5 × 9 45. 4 × 6 બરાબર 6 × 4. 5 × 8 બરાબર 8 × 5. 4 × 7 બરાબર 7 × 4. ચોરસમાં કાંઈ નથી, 2 આપેલા છે બરાબર 8, તો ચોરસમાં આવશે 4. 4 × 2 બરાબર 8. પછી અહીંયા આવશે 5. 5 × 3 બરાબર 15. અહીંયા આવશે 1. 4 × 1 બરાબર 1 × 4. પછી જુઓ 5 × 2 બરાબર 2 × 5. 4 × 4 બરાબર 4 × 4. પ્રશ્ન 12મો, ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરો. 4 9 એટલે કે 4 9 36. 5 7 35. 3 2 6. 4 5 20. 2 8 16. 3 6 4 13. 4 3 12. 5 4 20. 2 1 2. 1 7 7. 2 9 18. 5 8 40 અથવા 40. જોડકા જોડો. 7 4 28. 5 4 20. 3 8 24. 6 2 12. 1 9 9. 5 3 15. 3 2 6. 4 9 36. 2 8 16. 1 5 5. પછી જો ઘડિયાને આધારે પ્રશ્નોના જવાબ લખો. 4 ગાયોના પગ કેટલા? 1 ગાયને પગ કેટલા હોય? 4. તો 4 ગાયને ચોકે ચોકે 16. 5 બકરીના કાન કેટલા? 1 બકરીના 2 કાન, તો 5 બકરીના 10. 2 માણસના હાથ, 1 માણસને 2 હાથ હોય તો 2 માણસના કેટલા હાથ થાય? તો કે 4.
ત્રણ ભેંસના શિંગડા, એક ભેંસને બે શિંગડા હોય તો ત્રણને તો કે છ, ચાર બિલાડીની પૂંછડી ચાર, પાંચ હાથીની સૂંઠ પાંચ, કેમ કે સૂંઠ છે એ એક જ હોય, બરાબર. હવે અહીં જુઓ, સમજો ઘડિયાળની રચના, બરાબર. જો તમારે આ ઉપયોગી છે, આનું વારંવાર પુનરાવર્તન તમે તમારી નોટબુકમાં કરજો, બરાબર. છ ગુણ્યા એક બરાબર છ, તમે તમારી નોટબુકમાં પણ આવી જ રીતના લખજો, બરાબર. અંકમાં આપેલા છે અને શબ્દોમાં આપેલા છે. છ બે બાર, છ ત્રણ અઢાર, છ ચાર ચોવીસ, છ પાંચ ત્રીસ, છાંએ છાંએ છત્રીસ, છ સાત બેતાલીસ, છ આઠ અડતાલીસ, છ નવ ચોપન, છ દસ સાઠ. એવી રીતના સાતનો ઘડિયો છે, આઠનો ઘડિયો છે, નવનો ઘડિયો છે અને દસનો ઘડિયો છે, બરાબર. તો તેવી રીતના તમે હોમવર્કમાં તેનું રિવિઝન કરજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સાચો અંક લખો, ચોરસમાં સાચો અંક લખો. તો તમને ખબર હોય જોઈએ, છ ગુણ્યા ચાર બરાબર ચોવીસ, છ ચાર ચોવીસ બરાબર સાત નવ ત્રેસઠ, અહીં પાંચ આવશે, અહીં ત્રણ આવશે, અહીં દસ આવશે, અહીંયા આવશે છ, છ સાત બેતાલીસ, સતે અઠે છપ્પન, નવ પાંચ પિસ્તાલીસ, દસ છ સાઠ, અઠ્યું અઠ્યું ચોસઠ. આગળ જોઈએ, ઘડિયાળને આધારે ખાલી જગ્યા પૂરો, બરાબર. છ અઠા, છ અઠા અડતાલીસ, અડડા અડતાલીસ, નવ નવા નેવે નેવે એક્યાસી, દસ સાત સિત્તેર, આઠ નવા બોતેર, સાત પચા પાંત્રીસ, દસ તરી એટલે કે દસ ત્રણ ત્રીસ, છ પંચા છ પાંચ ત્રીસ, સાત સત્તા સત્યુ સત્યુ ઓગણ પચાસ, આઠ દુ સોળ, આઠ છ અડતાલીસ, સાત દુ ચૌદ, નવ ચોક ચાર નવ છત્રીસ. પછી જુઓ જોડકા જોડો, સાવ સેલા જોડકા જોડેલવાના છે. છ આઠ અડતાલીસ, સાત નવા ત્રેસઠ, નવ છ ચોપન, દસ નવ નેવું, આઠ નવ બોતેર. આ સાઈડ જુઓ, દસ ગુણ્યા એક, દસ એક દસ, આઠ ત્રણ ચોવીસ, છ બે બાર, નવ ચાર છત્રીસ, આઠ પાંચ ચાલીસ, બરાબર. આઠ રિક્ષાના ઘડિયાને આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. આઠ રિક્ષાના પૈડા કેટલા? એક રિક્ષાને ત્રણ પૈડા હોય તો આઠ ત્રણ ચોવીસ, છ હાથીની સૂંઠ છ, સાત માણસના પગ ચૌદ,
કેમ કે એક માણસને કેટલા પગ હોય? તો કે બે. 10 બસના પૈડા કેટલા? તો કે 10 × 4 = 40. 9 ગાયના શિંગડા, 9 × 2 = 18. 10 બાળકોના હાથ 20. 10 × 2 = 20. ઘડિયાને આધારે સાચો અંક લખો. બરાબર 2 × 5 = 10 થાય, 10 × 1 = 10 થાય, અને 2 × 5 = 10 થાય. હવે છે 12. 4 × 3 = 12 થાય, 6 × 2 = 12 થાય, 3 × 4 = 12 થાય. ત્રીજું જોઈએ. 5 × 4 = 20 થાય, 4 × 5 = 20 થાય, 10 × 2 = 20 થાય, 10 × 2 = 20 થાય. 24 કરવાના છે. જના ઘડિયામાં ક્યાં 24 આવે? 6 × 4 = 24. 3 × 8 = 24. 4 × 6 = 24. 8 × 3 = 24. બરાબર. તો આવી રીતના આપણે દાખલા કરવાના છે. પછી જોઈએ નીચેના દાખલા ગણ. 1 ખોખામાં 10 પેન્સિલ છે. આવા 5 ખોખામાં કુલ કેટલી પેન્સિલ હોય? 1 ખોખામાં 10 પેન્સિલ છે, ખોખા છે 5, તો 10 × 5 = 50. તો નીચે આપણે લખીએ, આવા 5 ખોખામાં 50 પેન્સિલ હોય. બરાબર. પછીનો જોઈએ. 1 વર્ગખંડમાં 9 પાટલીઓ છે, તો આવા 7 વર્ગખંડમાં કુલ કેટલી પાટલીઓ હોય? 9 × 7 = 63. આવા 7 વર્ગખંડમાં 63 હોય. 1 થપ્પીમાં 4 પુસ્તક, તો 8 થપ્પીમાં કેટલા? 4 × 8 = 32. આવી 8 થપ્પીમાં કુલ 32 પુસ્તકો હોય. 1 વર્ગખંડમાં 9 પાટલીઓ છે, આવા 7 વર્ગખંડમાં કુલ કેટલી પાટલીઓ છે તે જોયું. હવે ચોથું. 1 સફરજનના રૂપિયા 5 હોય, તો 6 સફરજનની કિંમત કેટલી? તો કે 5 × 6 = 30. 1 બાળકને 2 ચીકુ આપીએ, તો 9 બાળકોને વેચવા કેટલા ચીકુ જોઈએ? તો કે 2 × 9 = 18. 9 બાળકોને વેચવા 18 ચીકુ જોઈએ. 1 મોટર કારમાં 5 માણસો બેસી શકે, તો 7 મોટર કારમાં કેટલા માણસો બેસી શકે?
પાંચ સાત પાંત્રીસ. બેસી શકે. એક પતંગના રૂપિયા દસ હોય તો આઠ પતંગના કેટલા થાય? દસ આઠ એંસી. એક રબરના ત્રણ રૂપિયા તો સાત રબરની કિંમત કેટલી થાય? એકવીસ રૂપિયા થાય. એક ટોપલીમાં ચાર તરબૂચ સમાય તો છ ટોપલીમાં કુલ કેટલા તરબૂચ સમાય? ચાર છ ચોવીસ. છ ટોપલીમાં ચોવીસ તરબૂચ સમાય. એક બોક્સમાં દિવાસળીની દસ પેટી હોય તો નવ બોક્સમાં કેટલી દિવાસળીની પેટી હોય? દસ નવ નેવું. પાર્કિંગની એક હરોળમાં આઠ બાઇક મૂકી શકાય તો આવી છ હરોળમાં કેટલા બાઇક મૂકી શકાય? આઠ છ અડતાલીસ. એક માળા બનાવવા નવ મણકાનો ઉપયોગ કરીએ તો આવી પાંચ માળા બનાવવા કેટલા મણકાની જરૂર પડે? પાંચ નવા પિસ્તાલીસ. પાંચ માળા બનાવવા માટે પિસ્તાલીસ મણકાની જરૂર પડે. બરાબર. વ્યવસ્થિત તમારે દાખલાનો અભ્યાસ કરવાનો છે અને તમારે તમારી સ્વામાં વ્યવસ્થિત ઉતારવાનું છે અને તેનું રિવિઝન પણ નોટબુકમાં એક એક દાખલાનું વ્યવસ્થિત સૂચના મુજબ રિવિઝન કરવાનું છે. આગળનું જોશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.